મુસ્લિમ છોકરો દ્વારા ગૌરીવ્રત નિમિત્તે બાળકીઓને મહેંદી મુકાતા ખૂબ જ રમણીય દ્રશ્ય કેમેરામાં કંડારાયું હતું. સેવાભાવી સંસ્થા દ્વારા સમાજને મદદરૂપ થવા રોજબરોજ અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, ત્યારે આજરોજ માંડવી ખાતે આવેલ કલ્યાણ રામજી મંદિર ખાતે મુસ્લિમ છોકરીઓ દ્વારા ગૌરીવ્રત નિમિત્તે બાળકીઓને મહેંદી મુકતા કોમી એકતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સુંદર કાર્યક્રમનું આયોજન હૂંફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે મોટી સંખ્યામાં બાળકીઓએ મહેંદી મુકાવી આનંદ વ્યક્ત કર્યો હતો. નિશિતા રાજપૂત જે વર્ષોથી અમે કોઈ પણ તહેવાર મધ્યમ વર્ગને ગરીબ લોકો જોડે ઉજવતા હોય છે, આ ગૌરી વ્રતનો તહેવાર છે. જે બહેનો નાની નાની ભૂલકાઓ છોકરીઓ 5 દિવસ માટે ઉપવાસ કરતી હોય છે અને હિન્દુ ધર્મ પણ દરેક આપણા હિન્દુ ધર્મની છોકરીઓ ઉપવાસ કરતી હોય છે ગૌરી વ્રતનો, તો એ વખતે એ લોકોને દર વર્ષે ડ્રાયફ્રૂટ બહુ મોંઘું થતું જાય છે. તો અમે શું કરીએ છીએ કે ડ્રાયફ્રૂટ સારામાં સારું ડ્રાયફ્રૂટ અમને ગૌરી વ્રતમાં આપીએ છીએ, પ્લસ અમારા થકી ભણતી મોમેડિયન છોકરીઓ પણ આ છોકરીઓને મહેંદી મૂકવા આવતી હોય છે. અને આજે આરંગ્ય પંડ્યા સ્કૂલની છોકરીઓ આ છોકરીઓને મહેંદી મૂકવા આવી છે, તો આજે ભાઈચારાનું જે મોટા મોટું ઉદાહરણ છે આ બાળકોમાં છે, જે કેટલા પ્રેમથી એકબીજાને મહેંદી મૂકી આપે છે, પ્લસ આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. એ રીતના આજે આ બેન છોકરીઓને અમે ડ્રાયફ્રૂટ અને મહેંદી મૂકીને આ તહેવારની અમે ઉજવણી કરી રહ્યા છીએ. આજે હું ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે દર વર્ષે આ ગૌરી વ્રતના નિમિત્તે અમે લોકો ડ્રાયફ્રૂટ્સ આપતા હોઈએ છીએ અને એક સ્પેશિયલ વસ્તુ આમ એવું થીમ એવું ગણાય કે આપણે જે મોટા લોકો મનભેદ રાખતા હોય છે મુસ્લિમ ને હિન્દુઝમાં, તો આજે નાની છોકરીઓ જે મુસ્લિમ એ રિલિજિયસની છે એ આપણા હિન્દુ ધર્મને જે આટલું ગૌરી વ્રતના દિવસે દર વર્ષે લોકો મહેંદી મૂકવા માટે આવે છે, તો એક ભાઈચારા ને લોકોમાં કંઈ એમ મનભેદ નથી કે ના અમે મૂકવા નહીં જોઈએ હિન્દુ છોકરીઓ, એ લોકો પ્રેમથી મૂકવા માટે સ્પેશિયલી આવતા હોય છે. કેમેરામેન કેર પરમાર સાથે નિપુણ જોશી, વડોદરા.